દ્વારકામાં મેઘરાજાએ વિરામ લઈ લીધો છે. વિરામ ઉપર મેઘરાજા ગયા છે દ્વારકા ખાતે, ત્યારે વિગતો પડી રહી છે. દ્વારકામાં ગોઠણ ડૂબી જવાથી પાણી યથાવત જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તો દુકાનદાર હોટલ ચાલકોને પણ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. બરોડા બેંક પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા છે, તો વિગતો દ્વારકાથી મળી રહી છે. દ્વારકા ખાતે મેઘરાજાએ વિરામ લઈ લીધો છે અને દ્વારકામાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે, ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો દુકાનદાર હોટલ ચાલકોને મોટી નુકસાની થઈ છે. બરોડા બેંક તથા પોસ્ટ ઓફિસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાલ મેઘરાજા દ્વારકા ખાતે વિરામ ઉપર છે, ત્યારે વિગતો દ્વારકાથી મળી રહી છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ દુકાનદાર હોટલ ચાલકોને પણ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, તો બરોડા બેંક અને પોસ્ટ ઓફિસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે દ્વારકાવાસીના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે. ભદ્રકાળી ચોકમાં ગટરના પાણી મિક્સ થતા પાણીમાં દુર્ગંધ તથા રોગચાળો ફાટી નીકળે તેવી પણ બીક દ્વારકાવાસીઓના મનમાં જોવા મળી રહી છે. દ્વારકાવાસીઓ હાલ ભયભીત છે, કેમ કે વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ચૂક્યા છે. ગોઠણ સમા વરસાદી પાણી ભરાયા છે, જેના દ્રશ્યો દ્વારકાથી સામે આવી રહ્યા છે. ત્યારે વરસાદી પાણી ભરાતા જ દ્વારકાવાસીઓના જીવનને અસર થઈ છે. આ સાથે જ દ્વારકાવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.